ઉપલેટા શહેરના દ્વારકાધીશ સોસાયટી પાસે આવેલા મુખ્ય સ્વામિનારાયણ મંદિર ખાતે 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્રધ્વજથી શણગાર્યા કલાત્મક હિંડોળાના દર્શન ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્યું હોય તે રીતે દર્શન કરવા માટે પહોંચી ગયું હતું. ત્યારે ચોમાસામાં 4.5 મહિના સુધી સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે કે 8 પ્રકારના નિયમમાંથી કોઈ વિશેષ નિયમ ધારવો, જેવા કે ભગવાનને દંડવત કરવા, માળા કરવી, શિક્ષાપત્રીનું વાંચન કરવું કે ભગવાનને પરિક્રમા કરવી વગેરે જેવા નિયમોમાંથી કોઈ એક વિષય નિયમ ગ્રહણ કરવો. પવિત્ર શ્રાવણ માસનો અનેરો મહિમા હોવાથી શ્રીજી ચરણ સ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રીજી ચરણ યુવા ગ્રુપ દ્વારા હિમાલય દર્શનનું પણ એક અનેરું આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસમાં 7 દિવસ સુધી સાંજે રોજ 5 થી 7 વાગ્યા સુધી સંતો દ્વારા સત્સંગી જીવનની કથા તથા ભજન કીર્તન પણ કરવામાં આવે છે. તો બધા ભક્તો શ્રદ્ધાથી ભગવાન શ્રી સ્વામિનારાયણના હિંડોળે ઝૂલાવે છે અને સાંજે આરતીમાં પણ ભક્તોની ખૂબ જ મોટી ભીડ જોવા મળે છે અને ભક્તો દ્વારા શ્રદ્ધાથી સંતો દ્વારા સંભળાવવામાં આવતી આ કથા અને કીર્તનનો પણ અનેરો લ્હાવો લેવામાં આવે છે. અહેવાલભાઈ દિનેશ ચંદ્રાવડિયા, ઉપલેટા. સદાનંદ સ્વામી મહારાજની જય. પવિત્ર શ્રાવણ માસ, ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી છે અમારા આશ્રિતોએ 4.5 મહિના વિશેષ ભજન કીર્તન ધૂન કરવું. તો આ પવિત્ર શ્રાવણ માસમાં સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં ભગવાનને હિંડોળે ઝૂલાવવામાં આવે, હિંડોળા ઉત્સવ કરવામાં આવે, ભગવાન હિંડોળે ઝૂલે, બધા ભક્તો ઝૂલાવે, કીર્તન ગાય. એ નિમિત્તે શ્રાવણ માસ નિમિત્તે 7 દિવસની ભગવાન સ્વામિનારાયણની કથા, સત્સંગી જીવનની કથા એ પણ સંતો દ્વારા થાય અને હિમાલય તરીકે મહાદેવજીને પણ શ્રાવણ મહિનામાં વિશેષ પૂજન કરવાનું હોય એટલે એ પણ હિમાલય બનાવવામાં આવ્યો છે. આવા બધા આયોજનો મંદિરમાં થયા છે. સરસ મજાના હિંડોળા શ્રીજી ચરણ યુવક મંડળ મહેનત કરી અને સરસ હિંડોળાના દર્શન થાય છે. બધા જ ભક્તોને હિંડોળાના દર્શન કરવા આવવું, એમાં શ્રીજી ચરણ સ્વામી એમણે મુખ્ય રહી બધા છોકરાઓને ભાવથી પ્રેમથી કે હિંડોળાના દર્શન કરવા લોકો આવે એનું આપણને પુણ્ય મળે, આવો મહિમા કરીને આ બધો ઉત્સવ થાય છે તો બધા ભક્તોએ લાભ લેવા આવું એટલું બધાને આમંત્રણ આપવામાં આવે છે. સહજાનંદ સ્વામી મહારાજની